तं धार्मिं ह्यवतारुणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनोजानन्दिदं सत्यं मुच्यते भवबन्धनात् मुच्यते भवबन्धनात् श्रीस्वामिनारायणभगवान् निजय અક્ષર પુરુષોદ મહારાજની જય ગુણાદિતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમનું અગિયારમું વાસનાનું તથા એકાંતિક ભક્તનું સ્વામિનારાયણ હરે સંમત અઢારસો છોતેરના માક્ષર સુધી ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચના દરબારમાં બિરાજમાન હતા અને શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાર આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ વાસનાનું શું રૂપ છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે પૂર્વે જે વિષય ભોગવ્યા હોય ને દીઠા હોય અને સાંભળ્યા હોય તેની જે અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ અને વળી જે વિષય ભોગવ્યામાં ન આવ્યા હોય તેની જે અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે તેને પણ વાસના કહીએ ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય વચનામૃદમ ગઢડા પ્રથમનું અગિયારમું વચનામૃત થયું આપણે આ વચનામૃતની અંદર એ વાત જોયેલી કે વાસના એનું સ્વરૂપ શું છે ત્યાર પછી વાસના ટાળવી એ કઠણ છે એ પણ વાત જોયેલી મહાપ્રલયના અગ્નિમાં પણ જે સ્વામીએ કીધું કે વાસના ટળતી નથી એ વાત આપણે જોયેલી અને વાસના સમાધિમાં પણ નડે છે અને ભગવાનના ધામમાં જતાં પણ નડે છે આલોકમાં તો નડે છે પરંતુ સમાધિમાં કે ભગવાનના ધામમાં જતાં પણ વાસના નડે છે એ વાત આપણે જોયેલી જ્યાં સુધી વાસના છે ત્યાં સુધી ભગવાનનું સુખ પણ આપણે લઈ શકતા નથી યોગીજી મહારાજ ભમરા અને ગીગાનું દ્રષ્ટાંત આપતા કે એક ભમરો અને ગીગો એટલે કે વિષ્ટાની અંદર બેસવાવાળો એક કીડો એ બેને મિત્રતા બગીચાની અંદર રહે એટલે એક વખત ભમરાએ કીધું ગીગાને કે તું અહીંયા વિષ્ટાની અંદર પડી રહે છે એના કરતાં તો આ ફૂલ ઉપર આવ કે બગીચાની અંદર ગુલાબને મોગરોને જાત જાતના ફૂલ છે સુગંધ કે એકદમ સરસ મજા આવે એટલે બહુ વાત કરે રોજ વાત કરે એટલે પછી થયું એક દિવસ કીધું ચાલો આવીએ પણ એને થયું કે ભાઈ મને આના જેવી મજા નહીં આવે એટલે પછી એણે તો નાખની અંદર બે ગોળીઓ વિષ્ઠાની ભરાઈ દીધી અને પછી ભમરો તો લઈ ગયો ગુલાબ ઉપર બેસાડ્યું તો એને કંઈક કેવી મજા આવે છે તો કે ના ના મને તો જે ત્યાં આગળ હતું ને એનું જ સુખ આવે છે પછી મોગરા ઉપર લઈ ગયા ત્યાં પણ એવું કીધું એટલે પછી ભમરાને થયું કે આ કંઈક પ્રશ્ન લાગે છે પછી જોયું કે નાખની અંદર બે ગોળીઓ ભરાયેલી વિષ્ઠાની ત્યાં બાજુમાં સરોવર હતું ત્યાં લઈ ગયા અને પાણીની અંદર બરાબર એને ઝપકોડ્યો બધું નાક સાફ થઈ ગયું પછી બેસાડ્યો ગુલાબ ઉપર તો એકદમ સુગંધ આવે કે બસ હવે અહીંથી ક્યાંય જવું જ નથી યોગીજી મહારાજ દ્રષ્ટાંત આપતા એક એમ જ્યાં સુધી આપણે આ જગત ભરેલું જે વાસના ભરેલી છે ત્યાં સુધી પછી ભગવાનનું સુખ જે ગુલાબને મોગરા જેવું ભગવાનનું સંતનું સત્સંગનું સુખ એ પણ આપણે લઈ શકતા નથી એટલા માટે આ વાસના ટાળવી એ જરૂરી છે પ્રથમના સાહીઠમાં વચનાઉમાં પણ શ્રીજી મહારાજે કીધું કે વાસના ટાળવું વાસના ટાળવી એ મોટું સાધન છે અને વાસનાએ રહિત વર્તવું એ જ એકાંતિકનો ધર્મ છે એને જ એકાંતિક કીધો શ્રીજી મહારાજે પ્રથમના સાહીઠમાં વચનાઉમાં તો આ વાસના ટાળવી એ જરૂરી છે અને વાસના જ્યાં સુધી ન ટળે ત્યાં સુધી એ સત્સંગની અંદર આપણને સુખ આવતું નથી એ પણ હકીકત છે તો એ વાસના ટળે કેવી રીતે બીજો પ્રશ્ન જે આવ્યો મુક્તાન સ્વામીએ એકાંતિક ભક્તનો પ્રશ્ન પૂછ્યો કે એકાંતિક ભક્ત કેને કહીએ તો શ્રીજી મહારાજે પહેલું જ કીધું કે જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને બ્રહ્મરૂપ થઈ ભગવાનની ભક્તિ કરતો હોય તેને એકાંતિક ભક્ત કહીએ તો ભગવાન વિના બીજી કોઈ વાસના ન રહે એના માટે શું કરવું આગળ તો આપણે જોયું કે ભાઈ વાસના ટાળવી એ તો અઘરી છે પણ અઘરી છે અશક્ય નથી આ સત્સંગની અંદર એ શક્ય છે અને શ્રીજી મહારાજે જે વાસના ટાળવાના ઉપાયો બતાવ્યા છે એ જ બતાવે છે કે વાસના ટળી શકે છે પરંતુ આપણા મનની અંદર નક્કી કરવું પડે દુનિયાની અંદર માણસો કેવા છે કેટલાય લોકોને તો વાસના છે એ ખબર જ નથી કેટલોક વગર એવો છે કે એને ખબર છે કે આ વાસના છે પણ એને ટાળવી નથી એક આ તો હોય એમ કરીને એ સ્વીકારી લીધું છે પરંતુ જે મુમુક્ષુ છે ભક્ત છે એને વાસના છે ખબર પણ છે અને ટાળવી પણ છે એ પણ એને વિચારની અંદર છે તો એના માટે શ્રીજી મહારાજે ઘણા બધા ઉપાયો બતાવેલા છે એના કેટલાક વચનામૂતો આપણે જોઈશું એમાં શ્રીજી મહારાજે કાર્યાણીનું બારમું વચનામૃત બતાવ્યું જેમાં કથાવાર્દા એક મુખ્ય ઉપાય બતાવ્યો છે શ્રીજી મહારાજે કીધું કે ગમે તેઓ કામી ક્રોધી લોભી લંપટ જીવ હોય પણ આવી રીતની વાતની અંદર વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત જો સાંભળે તો એનું મન છે એ નિર્વિષય થઈ જાય શ્રીજી મહારાજ કે ચાંદ્રાયણ આદિ વ્રતે કરીને પણ જેવું નિર્વિષય ના થાય એવું આ ભગવાનની વાર્તા કથા વાર્તા સાંભળવાવાળાનું આ મન નિર્વિષય થાય છે તો એક ઉપાય એ બતાવ્યો છે બીજું મધ્યના પચીસમાં વચનાવણમાં સેવા બતાવ્યું છે ઉકા ખાંચાના જેવી સંતની સેવાનું વ્યસન પડ્યું હોય એની વાસના એ ટળી જતી હોય છે આ ઉપરાંત બીજા ઘણા બધા વચનામૃત છે કે જેમાં વાસના ટળવાના ઉપાય બતાવે છે પણ શ્રીજી મહારાજે એમાં મુખ્ય ભગવાનનો મહિમા અને આત્મવિચાર આ બે ઉપર વિશેષ ભાર મૂક્યો હોય એવા કેટલાક વચનામૃત એ આપણે જોઈશું શ્રીજી મહારાજે ગઢરા પ્રથમનું સાહીઠમું ગઢરા પ્રથમ સેક્શન સિક્સટી એની અંદર પણ મહિમા આત્મવિચારને પંચ વિષયનું તુચ્છપણું બતાવ્યું ગઢરા પ્રથમનું તોતેરમું સેવન્ટી થ્રી એની અંદર પણ આ જ ઉપાય બતાવેલા છે સારંગપુરનું પહેલું વચનામૃત ફર્સ્ટ વચનામૃત એની અંદર વિષયની નિવૃત્તિનું કારણ શ્રીજી મહારાજ કે ભગવાનનો મહિમા અને બીજો આત્મવિચાર સારંગપુર પ્રકરણનું પાંચમું વચનાવૃત ફિફ્થ વચનાવૃત એની અંદર મહારાજ જુદા જુદા ઉપાય બતાવ્યા કે શ્રદ્ધા તથા હરિજનના વચનમાં વિશ્વાસ અને ભગવાનનું મહાત્મા અને પ્રીતિ પછી શ્રીજી મહારાજ કહે છે કે જો એક મહિમા હોય ને તો બધા સાધન આવી જાય તો ભગવાનનો મહિમા છે વાસના ટાળ્યાનું મહામોટું અચળ સાધન છે એવી ત્યાં આગળ કરે છે બીજા બધા સાધન કરતાં મહિમાને વિશેષ પ્રાધાન્ય આપે છે લોયાનું પહેલું વચનાવૃત દસમું વચનાવૃત અને લોયાનું સિક્સટીન એન્ડ સેવન્ટીન વચનાવૃત આ બધા વચનાવૃતની અંદર શ્રીજી મહારાજ ભગવાનનો મહિમા અને આત્મવિચાર એની ઉપર ભાર મૂકે છે ગઢરા મધ્યનું ફર્સ્ટ વચનાવૃત એની અંદર પણ મહિમા આત્મવિચારની વાત કરે છે અને તેનું વીસમું વચનામૃત ગઢરા લાસ્ટ સેક્શન ટ્વેન્ટી વચનાવૃત એની અંદર પણ શ્રીજી મહારાજ આત્મનિષ્ઠા અને ભગવાનનો મહિમા આ બે સાધન બતાવે છે તો વારંવાર શ્રીજી મહારાજે વચનામૃતની અંદર વાસના ટાળવા માટે સ્વભાવ ટાળવા માટે અથવા તો મોં ટાળવા માટે જુદા જુદા શબ્દો વાપર્યા છે કેમ મોં શબ્દ વાપર્યો છે પંચ વિષયની આસક્તિ એ ટાળવાનો વિચાર એ આપ્યો છે પણ ટૂંકમાં મુખ્યત્વે આ સ્વભાવ વાસના પંચ વિષયની આસક્તિ એ ટાળવા માટેનો ઉપાય શ્રીજી મહારાજે મહિમા અને આત્મવિચાર આ બે બતાવેલા છે વિશેષે કરીને પછી એની પુષ્ટિ માટે બીજા બધા ઉપાયો બતાવેલા છે તો આ એક શ્રીજી મહારાજનો મત છે સિદ્ધાંત છે કે આત્મારૂપ થઈ બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ભક્તિ કરવાનો એટલે કે પરબ્રહ્મનો મહિમા એ સહિત ભક્તિ કરવાનો આ શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે ગુણાદિદાન સ્વામીએ એમની વાતની અંદર લખ્યું કે પહેલાં પ્રકરણની એકસો ને ત્રીસમી વાત છે હન્ડ્રેડ એન્ડ થર્ટી એની અંદર ગુણાધિદાન સ્વામીએ કીધું કે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે મહાપ્રલયના અગ્નિમાં પણ વાસના બળી નહીં તે વાસના તો કારણ શરીરૂપ જે માયા તે છે તેને ટાળવાનું કારણ તો એ છે જે એક તો ભગવાનની ઉપાસના અને બીજી આજ્ઞા તે શિક્ષાપત્રીમાં કહ્યું છે જે નિજાત માનમ બ્રહ્મરૂપમ એમ માનવું એ આજ્ઞા છે એ વચનમાં મહારાજે સૌને એકાંતિક કરી મૂક્યા કે બીજી બધી આજ્ઞા છે પણ મુખ્ય ગુણાતીદાન સ્વામી કહે કે આ નિજાતમાનમ બ્રહ્મરૂપમ માનવું એ મુખ્ય આજ્ઞા છે એણે કરીને એ વાસના ટળે છે આવી તો ઘણા બધા સ્વામીએ ગુણાતીદાન સ્વામીએ વાતોની અંદર આ બધો ઉલ્લેખ કરેલો છે બીજી એક વાતમાં ગુણાતીદાન સ્વામી એમણે પોતે લખ્યું કે કોટી કલ્પ થયા વિષય ભોગવ્યા છે તેનો પાસ લાગ્યો છે તેને ટાળવાનું કારણ શિક્ષાપત્રીમાં નિજાતમાનમ બ્રહ્મરૂપમ એ એક જ શ્લોક લખ્યો છે કોટી કલ્પ થયા કરોડો કલ્પથી વિષય ભોગવ્યા છે અને એના બધા પાસ લાગ્યા છે એટલા માટે આ વાસના એ ટળતી નથી એક તો અનંત જન્મના પાસ લાગેલા છે અને આ જન્મમાં પાછા નવા નવા લાગતા જાય જુદા કેટલાય લાગતા જાય કે ગુણાતીદાન સ્વામી કહ્યું બધા કાંટા વાગતા જાય ગુણાતીદાન સ્વામી એક વખત ત્યાં જૂનાગઢની અંદર વાડીની અંદર હતા અને એ વખતે શિવલાલ શેઠ સારંગપુરના જેઠા ખાચર અને બધા હરિભક્તો સ્વામીનો સમાગમ કરવા આવ્યા મંદિરની અંદર દર્શન કરવા ગયા સ્વામી મળ્યા નહીં તો પૂછ્યું કે સ્વામી તો સામે વાડીમાં છે સામે વાડીએ ગયા તો વાડીની અંદર દંડવત કરતા હતા બધા હરિભક્તો એટલે સાથે જે સંત હતા એણે કીધું કે સ્વામી આ લોકોને ના પાડો કે એ કાંટા વાગશે કે ગુણાતીદાન સ્વામી કે આ કાંટા વાગે ને એ તો નીકળી જશે પણ પેલા બજારના કાંટા બહુ ભૂંડા કે બજારના કાંટા વાગી જાય ને એ બહુ ભૂંડા તો પહેલાં સંત કે સ્વામી જુનાગઢનું બજાર તો રોજ સાફ થાય છે સ્વામી કે એ બજારના કાંટા એવું નથી કહેતા કે બજારના કાંટા વાગે એટલે કે રૂપનો કાંટો આંખમાં વાગે શબ્દનો કાંટો કાનમાં વાગે એવી રીતે જે બજારના કાંટા વાગે ને એ કાઢવા મુશ્કેલ છે એ કાઢવા માટેનો અનંત જન્મનો જે આ પાસ લાગેલો છે બજારના કાંટા વાગેલા છે તો એ ટાળવાનો ઉપાય ગુણાત્યદાન સ્વામી કે એક જ છે નિજાત માનમ બ્રહ્મરૂપમ એટલે કે બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની ભક્તિ કરવી ગુણાતદાન સ્વામી બીજી પણ એક વાતમાં લખ્યો છે કે વિષય ભોગવવાનો કોટિકલ્પથી ખાડો પડેલો છે એ કોઈ રીતે પુરાયો એવો નથી એને પૂરવાનો ઉપાય મહારાજે શિક્ષા એક જ શ્લોક લખ્યો નિજાત માનમ બ્રહ્મરૂપમ તો આવી તો અવારનવાર ગુણાતીદાન સ્વામીએ વાતો કરેલી છે કે આપણે આત્મારૂપ થઈ બ્રહ્મરૂપ થઈ ભગવાનનો મહિમા સમજીને ભક્તિ કરવાની તો આ એક શ્રીજી મહારાજનો મત છે સિદ્ધાંત છે એના ઉપર થોડો વિચાર કરવાનો કે આપણે દેહ નથી દેહથી જુદા આત્મા છીએ કારણ કે વિષય જોઈએ છે કોને દેહ છે એટલા માટે વિષય છે જો દેહથી આપણે જુદા પડીએ તો પછી બીજા કોઈ વિષય રહેતા જ નથી સમયે કીધું ને કે જ્યાં લગી દેહને હું કરી માન જ્યાં લગી દેહને હું કરી માન ત્યાં લગી ભોગ વિલાસ ભાવે શ્વાન સુ તે મનુષ્યમાંથી ટળ્યો હરિતણો જનતે કે મકાવે હે જ્યાં લગી જાતને ભાત ઝંઝાળ છે ત્યાં લગી આત્મા જાણ અડગો મુક્તાન સંગે દેને હું કરી માને ત્યાં સુધી ભોગ વિલાસ બધું જ વળગેલું છે જે સમડીને દ્રષ્ટાંત આપીએ છીએ કે સમડી માંસનો લોચો લઈને જતી હતી એટલે બધી જ બીજી સમડીઓને ચાંચ મારવા લાગી પણ એ લોચો છોડી મૂક્યો તો બધી જ છૂટી પડી ગઈ એમ આપણે દેહાભિમાન રૂપી લોચો લઈને ફરીએ ત્યાં સુધી બધા જ વિષય વાસના સ્વભાવ બધું વળગેલું છે પરંતુ જે એનો ત્યાગ કરી હું આત્મા છું અને બ્રહ્મ છું અક્ષર છું કેવળ આત્મા છું એવું નહીં આત્માની બ્રહ્મસંગાતે પાછી એકતા કરવાની બ્રહ્મરૂપ માનીને ભક્તિ કરવાની વાત કરી જે શિક્ષાપત્રીમાં પણ જે કીધું નિજાત્માના બ્રહ્મરૂપો આત્માની બ્રહ્મસંગાતે એકતા કરવાની જો એકતા ના કરી હોય ને ખાલી આત્મા આત્મા કરી હોય ને તો પણ દેહ ભેગો આત્મા પાછો ભળી જાય ખબર ના પડે જેમ જરાસન થતો એ જરાસનને ભીમ પોતે બે આખા ફાળિયા કરી નાખ્યા ચીરી નાખ્યો તો એ પાછો ભેગો થઈ જાય પછી ભગવાનની યુક્તિ બતાવી કે ભાઈ એના તો બે સાંધામાં જન્મેલો ને ભેગો કરેલો છે એટલે વચ્ચે તું શિવલિંગ મૂકી દઈશ ને તો પછી એ ભેગો નહીં થાય એમ આપણે દેહથી જુદા આત્મા છે આત્મા છે બોલીએ પણ પાછો તરત વિષય આવે એટલે પાછો દેહ ભેગા આપણે ભળી જઈએ પરંતુ આત્માની બ્રહ્મસંગાતે એકતા કરી દઈએ કે આ સત્પુરુષ મારું સ્વરૂપ છે સત્પુરુષ મારો આત્મા છે એવું જો આપણે માની લઈએ તો સત્પુરુષની તો કોઈ વાસના નથી સત્પુરુષને તો કોઈ વિષય સ્વભાવ કશું જ નથી મહારાજે પ્રથમના સરસદમાં વર્તના કહ્યું કોઈ સત્પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી આ લોકના સુખમાં લેશ માત્ર પ્રીતિ નથી આસક્તિ નથી વાસના નથી એવા સત્પુરુષ છે એ સત્પુરુષને પોતાનો આત્મા માને તો પછી આપણને આ વિષયની અંદર ક્યાંય પ્રીતિ થતી નથી વિષયની અંદર ક્યાંય આસક્તિ થતી નથી એટલા માટે આ એક વિચાર મહારાજે પોતે બતાવેલો છે કે આત્મારૂપ થવાનું અને બીજું સાધન બતાવ્યું મહિમા કે મહિમા જો હોય તો આ વાસના એ નિવૃત્તિ પામે છે ભગવાનનો ખરેખરો મહિમા હોય પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો અને એમના ધારક અક્ષર બ્રહ્મ સત્પુરુષનો તો પછી વાસના ટળી જતી હોય છે માહનસાઈ મહારાજે એક પત્રની અંદર લખ્યું કે માન અને કામ અને પછી લખ્યું કે બીજા બધા સ્વભાવ દોષ કોઈથી કોઈ રીતે જીતા એવા નથી પણ કે જો પ્રાપ્તિનો વિચાર કરીએ તો સર્વે ખરી જાય એ પ્રાપ્તિનો વિચાર કરીએ મહિમાનો વિચાર કરીએ કે કેવા ભગવાન મળ્યા કેવા સંત મળ્યા એ મહિમાના વિચારથી આ બધા સ્વભાવ ટળી જતા હોય છે શ્રીજી મહારાજે ગઢડા મધ્યના આ તેરમા વચનાઓની અંદર પણ લખ્યું કે એ સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી અને જ્યારે એ સ્વરૂપ પરિપૂર્ણ સમજ્યામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાધિક સ્વભાવ જીત્યામાં સહેજે પ્રયાસ થશે નહીં સહજતાથી જીતાઈ જશે એવી વાત શ્રીજી મહારાજ પોતે કરે છે ક્યારે એ સ્વરૂપનો યથાર્થ મહિમા સમજાય ત્યારે જોઈએ તો છે આપણે શ્રીજી મહારાજના દર્શન કરીએ છીએ વર્તમાન કાળે સત્પુરુષના મોહનસાઈ મહારાજના દર્શન કરીએ છીએ પણ એ સ્વરૂપનો જેમ છે તેમ યથાર્થ મહિમા સમજાય શ્રીજી મહારાજ કે તો આ પંચ વિષય કામ કરોતાથી સ્વભાવ એ બધું જ સહજતાથી એ જીતાઈ જતું હોય છે જે ગીતાની અંદર પણ લખ્યું કે વિષયા વિનિવર્તન તે નિરાહારસ્ય દેહિનઃ વસ રસવર્જમ રસોવ્યસ્ય પરમ દૃષ્ટવાની વર્તતે કદાચ સ્થૂળ દ્રષ્ટિએ વિષયનો ત્યાગ કરે તો પણ અંતરની અંદર જે વિષયની આસક્તિ એ ટળતી નથી એ ક્યારે ટળે તો કે પરમ દૃષ્ટવાની વર્તતે જો આપણને અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મની અંદર દ્રષ્ટિ પહોંચી જાય ને તો પછી ઓટોમેટિક આ બધા અંદરથી જે વાસના છે એ બધી નીકળી જતી હોય છે આજ જ ઉપનિષદની અંદર પણ લખી વિદ્યતે તે હૃદયગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષિયંતે કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે ક્યાં બધે હૃદયગ્રંથિ સંશય સંશયગ્રંથિ આ બધી જ ગ્રંથિઓ એ ઓગળી જાય ટળી જાય એ ક્યારે તસ્મિન દૃષ્ટે પરાવરે એવા જે બ્રહ્મ અને અવર એવા જે પરભ્રમ એની અંદર જો દ્રષ્ટિ પહોંચે તો પછી આપણને આ કોઈ રીતે જે હૃદયગ્રંથિ ટળે એવી નથી એ હૃદયગ્રંથિ કર્મગ્રંથી તમામ ગ્રંથિઓ એ પણ નીકળી જતી હોય છે તે મહિમાનો વિચાર કેવી અલૌકિક પ્રાપ્તિ થઈ છે એનો વિચાર જે મોહન સાયુ મહારાજ તો વારંવાર એની ઉપર ભાર મૂકે છે વારંવાર આપણને એનું મનન ચિંતન કરવાની વાતો કરે છે કે પ્રાપ્તિનો વિચાર રોજ કરવો હમણાં તો મહાન મહારાજ એક દિવસ સવારના ભોરમાં સાડા ત્રણ વાગે કંઈક ઉઠ્યા હશે અને એની અંદર સ્લેટની અંદર લખી આપ્યું કે સવાર બીજી ગમે સવારના પોરની અંદર જ આનાથી જ શરૂઆત કરવી પ્રાપ્તિના વિચારથી જ શરૂઆત કરવી એવી એમણે પોતે આપણને દિશા આપી કે ઉઠીને સીધો જ આ પ્રાપ્તિનો વિચાર કરવો બીજો બધો વિચાર કરીએ છીએ પણ જો આ પ્રાપ્તિનો વિચાર કરીએ તો જ આ બધા સ્વભાવ દોષ વાસના નિવૃત્તિ પામે એમ છે તો આ મહિમાના વિચારની વાત કરી હવે આના માટે જરૂરી છે અંતરદ્રષ્ટિની એ પણ શ્રીજી મહારાજે આ વાસના માટે અંતરદ્રષ્ટિ બતાવી છે પ્રથમનો આડત્રીસમું વચનાઉટ અને પ્રથમનો સાહીઠમું ઘણા પ્રથમ સેક્શન થર્ટી એઇટ અને સિક્સટી આ બે વચનાઓની અંદર શ્રીજી મહારાજે કીધું કે જ્યારથી પોતાને સત્સંગ થયો ત્યારથી તપાસ કરવો પડે જો તપાસ ન કરે તો એક તો વાસના છે વધે છે શું થાય છે એ ખબર ના પડે એ ખબર પડે પછી આ બધા ઉપાય આત્મવિચાર મહિમાને બધું આપણને ખબર પડે તો એ પણ અંતરદ્રષ્ટિની જરૂર પડે છે કે અંતરદ્રષ્ટિ સતત કરતા રહેવું પડે મહારાજ કે મનનો તપાસ કરતાં રહેવું પડે જેમ શરીરનો તપાસ કરે પછી બધી બ્લડની અંદર સુગર વધી છે ઘટી છે કે એનો તપાસ કરીએ છીએ બીપીનો તપાસ કરીએ કે ભાઈ બીપી વધે છે ઘટી છે ઘટે છે કોલેસ્ટ્રોલ વધે છે ઘટે છે આ બધું તપાસ કરીએ છે એની એ તો બધું કરીએ એનો વાંધો નથી પણ એની સાથે સાથે મનનો તપાસ કરવાનો કે મનની અંદર આ જગતની વાસના સંસારની વાસના એ ઘટે છે અને ભગવાનની વાસના વધે છે અને જો વધે છે ઘટે છે એ ખબર કેવી રીતે પડે તો શ્રીજી મહારાજે પ્રથમના સાઈન્ટમાં વર્તના કીધું કે ભગવાનના ભગવાનની કથા સાંભળવામાં જેટલી શ્રોત્ર ઇન્દ્રિય લોભાતી હોય એટલી જ જગતની વાત સાંભળવામાં લોભાતી હોય તો સમજવાનું કે ભગવાનની જગતની વાસના બરાબર છે સરખી છે પછી શ્રીજી મહારાજ કેવી રીતે એ રૂપ ગંધ બધામાં જેટલું ભગવાનના દર્શન કરવાની અંદર આપણે એ આંખ લોભાતી હોય એટલું જ જગતનું રૂપ જોવાની અંદર લોભાતી હોય તો જગતની ને સંસારની ભગવાનની વાસના એ ઇક્વલ છે પણ શ્રીજી મહારાજે અંતના અઢારમાં વચનાઓની અંદર એક સ્ટેપ આગળ ગયા આપણને લાગે ઇક્વલ છે એવું કીધું પણ અંતના અઢારમાં વચનાઓની અંદર સેનાનું દ્રષ્ટાંત આપ્યું મહારાજ કે બે સેના બરાબર સામસામે ઊભી હોય ને બધાના બેનું બળ સરખું હોય તે અમે દ્રષ્ટાંત આપીને શ્રીજી મહારાજ કે ભગવાનના સંકલ્પને જગતના સંકલ્પ એ બે જો સરખા થતા હોય ને તો શ્રીજી મહારાજ કે વાસના બળવાન છે એમ જાણવું એટલા માટે કે ઢાળો આપણે વાસના તરફ છે અનંત જન્મનો ઢાળ છે એટલે ક્યારે લપસી જવાશે ખબર ના પડે પણ પછી મહારાજ કે ભગવાન સંબંધી સંકલ્પ વિષય સંબંધી સંકલ્પને હટાવી દે ત્યારે સમજવાનું કે ભગવાનની વાસના એ બળવાન છે તો આપણે જો તપાસ કરીએ અંતર્દૃષ્ટિ કરીએ ત્યારે ખબર પડે છે તો એ અંતર્દૃષ્ટિ કરી અને જે આ શ્રીજી મહારાજે ઉપાયો બતાવે છે ઉપાયો કરવાના પછી એના કરતાં એક શ્રીજી મહારાજે આગળની વાત પ્રથમના સાહીઠમાં વતનાવરણમાં છેલ્લે વાત બતાવી કે આજે એકાંતિક ધર્મની આજે બીજા પ્રશ્નમાં વાત કરી કે એકાંતિક ભક્તો કોને કહેવાય એકાંતિક ધર્મ કોણે સિદ્ધ કર્યો કે જેણે સિદ્ધ કર્યો એકાંતિક ભક્ત કહેવાય પણ એકાંતિક ધર્મ સિદ્ધ કેવી રીતે થાય તે પણ શ્રીજી મહારાજે વાત કરી કે એકાંતિક સત્પુરુષ થકી જ એકાંતિક ધર્મ સિદ્ધ થાય છે શાસ્ત્રમાં શ્રીજી મહારાજ કે આવી વાત લખી હોય તો પોતાની મેળે વાંચીને પણ એ સિદ્ધ થતી નથી એકાંતિક સત્પુરુષ થકી જ આ વાત સિદ્ધ થાય છે એવી રીતે સારા અંત્યના અઢારમાં વચનામૃતમાં ગઢરા અંત્ય સેક્શનનું જે એટીન વચનામૃત છે એની અંદર પણ શ્રીજી મહારાજ પોતે આ જે વાસના ટાળવાની જે વાત કરે છે એમાં પણ આ વાત કરે છે પછી અખંડાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ આ જીવને પૂર્વજન્મના જે કર્મ તે કર્મનું જોર ભગવાનનો ભક્ત થાય તો પણ ક્યાં સુધી રહે કે આ કર્મ એ જે અંતના વીસમાં વર્તનમાં એને જ મહારાજે કે પૂર્વ કર્મ એને જ મહારાજે સ્વભાવ વાસના અને પ્રકૃતિ કહ્યા તેનું જોર ક્યાં સુધી રહે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ જીવને જ્યારે સત્પુરુષનો સંગ થાય સત્પુરુષનો સંગ થાય ત્યારે જેમ જેમ સમાગમ કરતો જાય તેમ તેમ પૂર્વ કર્મ સંબંધી જે વાસના તે જૂની થતી જાય મારાજ કે જેમ જેમ સત્પુરુષનો સમાગમ કરે તેમ તેમ પૂર્વ કર્મ સંબંધી જે વાસના એ ધીરે ધીરે એ જીર્ણ થતી જાય અને પછી એને જન્મ મરણ ભોગવાવે એવી તે વાસના રહે નહીં પછી એ જન્મ મરણ ભોગવાવે એવી વાસના રહે જે જીર્ણ થઈ જાય પછી ડાંગરનો દ્રષ્ટાંત આપે છે કે ચાર પાંચ વર્ષ જૂની ડાંગર હોય એ ડાંગર છે એ તમે વાવો ને તો ઉગે નહીં કારણ કે જીર્ણ થઈ ગઈ ખાવામાં આવે ડાંગરમાંથી ફોતરા કાઢી લો પછી આપણે એ વાત કરી શકીએ એનો વાંધો ના આવે પરંતુ એ ડાંગર વાવવાથી ઊગતી નથી એમ શ્રીજી મહારાજ કે આ વાસના એકવાર જીર્ણ થઈ જાય સત્પુરુષના ક્યારે પણ સત્પુરુષના સમાગમે કરીને જેમ જેમ સમાગમ કરતો જાય એમ એમ વાસના જીર્ણ થતી જાય તો આપણા માટે તો એક બહુ જ મોટા ભાગ્યની વાત છે કે આવા સત્પુરુષ મળ્યા છે કે જે સત્પુરુષના સમાગમે કરીને આપણી વાસના જીર્ણ થાય છે અને નિર્મૂળ પણ થઈ શકે છે જે ગુણાતાન સાંઈના વખતમાં ઉપેન્દ્રાનંદ સ્વામી એમણે કીધું કે સ્વામીએ કામ દોષ પીડે છે અને સ્વામી જૂનાગઢ આવો અને જૂનાગઢ આવ્યા અને એમને ગુણાતીદાન સ્વામીએ પોતે સમાગમ એમનો કર્યો અને સેવા ગુણાતીદાન સ્વામીની આજ્ઞાથી કરી સ્વામીએ કામ ખેંચી લીધો ગુણાતીદાન સાહેબના સમાગમની અંદર એવા ઘણા બધા સંતો આવ્યા એવા ભક્તો આવ્યા કામરોના દાજીભાઈ એમણે પણ સ્વામી આગળ નિષ્કપટ ત્યાં તો સ્વામીના સમાગમે કરીને સ્વામીએ પણ એમની વાસના ટાળી નાખી તો હવે કેટલાય બધાને વાસના સત્પુરુષના સમાગમે કરીને ટળી ગઈ છે જે ભગતજી મહારાજના યોગની અંદર પણ શાસ્ત્રીજી મહારાજ તો અનાદિના પુરુષ હતા પણ આપણને બતાવ્યું એ સિવાય પણ પુરુષોત્તમદાસ સ્વામી અને આ બધા આ સંતો જે હતા એમણે પણ વિજ્ઞાનદાસ સ્વામી પુરુષોત્તમદાસ સ્વામી મહાપુરુષદાસ સ્વામી એ બધાએ પણ સ્વા ભગતજી મહારાજનો સમાગમ કર્યો અને ભગતજી મહારાજના સમાગમે કરીને એમની જે વાસના છે એ ટળી ગઈ એવો એમને અનુભવ થયો પુરુષોત્તમદાસ સ્વામી એને તો બ્રહ્મર્ષિ કહેતા શાસ્ત્રીજી મહારાજ પોતે કે પોતે એવા સ્થિતિને પામી ગયેલા છે વિજ્ઞાનદાસ સ્વામી એમને પણ અખંડ ભજન થતું ત્રણેય અવસ્થામાં ભજન થતું પછી ક્યાં વિષયનો કોઈ સંકલ્પ લ્યો ક્યાં કોઈ વાસના રહે કશું જ રહ્યું જ નહીં અખંડ જાગ્રતમાં અને સ્વપ્નની અંદર પણ એમને ભજન ચાલુ રહે તો એ ભજનનો દોર ભગતજી મહારાજના સમાગમ થકી સિદ્ધ થયેલો તો આવી રીતે સત્પુરુષના સમાગમે કરીને વાસના પણ ટળી જતી હોય છે શાસ્ત્રીજી મહારાજનો અનુભવ મણિભાઈ પોતે એ લખે છે મણિભાઈ એટલે આપણા ગુરુ પરમ જે મોહનસિંહ મહારાજ એમના પિતા શ્રી મણિભાઈ એ મણિભાઈ પોતે એકવાર રાત્રે સૂતા હતા અને સ્વપ્નની અંદર એમને ખરાબ વિચારો ખરાબ સ્વપ્ન આવેલા શાસ્ત્રીજી મહારાજ પણ નજીકની અંદર સુતા હતા ખાટલામાંથી ઊભા થયા અને એમને સહેજ પગથી ટેબુ મારીને જગાડીને કીધું કે શું ભૂંડા સંકલ્પ કરે છે કે અને આવું જે કીધું અને એ દિવસથી એક એક આવા ભૂંડા સંકલ્પ ટળી ગયા તો સત્પુરુષના સમાગમનો પ્રભાવ છે અને સત્પુરુષે એ આપણને કીધું છે કે સર્વેને એકાંતિક કરવા છે ભ્રમરૂપ કરવા છે યોગીજી મહારાજ કહેતા આ સત્સંગની અંદર જે ઝાડુ કાઢતો હોય ને એને પણ આ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય સિદ્ધ કરાવવો છે આવી વાત યોગીજી મહારાજે પોતે કરી પ્રમુખ સાંઈ મહારાજે પણ કીધું કે સર્વેને ભગજી મહારાજ જેવા કરવા છે અને ખરેખર જે યોગીજી મહારાજ પ્રમુખ સાંઈ મહારાજ મોહન સાંઈ મહારાજના સમાગમે કરીને બધાની અલૌકિક સ્થિતિ એવી થઈ છે યોગીજી મહારાજના સમાગમની અંદર યુવકની અંદર ડૉક્ટર સ્વામીને બધા હતા અને ડૉક્ટર સ્વામી કહે કે એકવાર અમે યુવક માતાને યોગીજી મહારાજે બધી આ પંચ વિષયના નાસવંતપણાની બધી વાતો કરી એની બધી વાતો કરતા ને એ જ વખત શિખંડનું કેન ત્યાંથી પસાર થયું એટલે યોગી બાપાને કીધું કે આ બધી પંચ વિષય નાસવન છે ને બધી વાત કરે ને અમારું મન તો કે પેલું શિખંડ જે કેન પસાર થયું ને એમ જાય છે યોગી બાપા કે સમાગમ કરો એ બધું જ થઈ જશે અને મોહન સાંઈ મારા થોડા વખત પહેલાં આ પ્રસંગ યાદ કરીને એમણે કીધું કે અત્યારે જોઈએ છે કે બધા ડૉક્ટર સ્વામી ત્યાગલોમી કોઠારી બાપા ઈશ્વર સ્વામી સાગર સ્વામી બધાના જીવનની અંદર આપણે જોઈએ છીએ કે એમના જીવનની અંદરથી આ વાસના પંચ વિષયમાંથી આસક્તિ એ બધું ટળી ગયું તો આપણને અનુભવ થાય છે ત્યાગલોમી કે મારો સ્વાદ એ યોગીજી મહારાજે પ્રમુખ સાંઈ મહારાજે કાઢી નાખ્યો એ ટાળી નાખ્યો કોઠારી બાપાએ કીધું કોઈ જગતના સંકલ્પની સતત બધા શુભ સંકલ્પ જ થયા રાખે તો આ બધા સદગુરુ સંતોના જીવનના આધારે પણ આપણને ખબર પડે છે કે જો સત્પુરુષનો સમાગમ કર્યો એમણે યોગીજી મહારાજ પ્રમુખ સાંઈ મહારાજનો સમાગમ કર્યો વર્તમાન કાળે મોહન સાંઈ મહારાજનો સમાગમ કરી રહ્યા છે તે સમાગમે કરીને એ વાસના ટળી ગઈ તો આપણે પણ જો સત્પુરુષનો સમાગમ કરીશું વર્તમાન કાળે મોહન સાંઈ મહારાજ જેવા પુરુષ મળ્યા છે આપણા માટે બહુ જ મોટા ભાગ્યની વાત છે બાકી તો ગમે એટલા દમ પછાડ આપણી રીતે કરીએ બધા સૌભ્રિયાદ બધા ઋષિઓએ કેલા સાહીઠ સાઠ હજાર વર્ષ સુધી પાણીની અંદર તપ કરેલા છે છતાં પણ વાસના ટળી નથી વાસના ઉપર એક ઘસરકો પણ પડ્યો નથી આટલી બધી તપશ્ચર્યા કરવા છતાં પણ તો એ વાસના ટાળવી છે આપણે તે વાસના ટાળવા માટે આ ઉપાય બતાવ્યો કે મોહનું સૈન્ય મહાવિકટ લડાવવા સમયે મરે કે મોહનું આવું મોટું સૈન્ય છે પરંતુ એ સૈન્ય એની સામે ભલભલા હારી ગયા છે પણ જે મુક્તાન સમય કે એક ગુરુદેવથી એ જ ભાગે તે ગુરુદેવ તો તારી કોર છે જળમતી તોય નવ બુદ્ધિ જાગે કે આવા ગુરુથી આ જે એ છે એ બધે ભાગે છે અને એ ગુરુ તારી કોર છે એ આપણા પક્ષની અંદર છે એટલા માટે આપણો વિજય નિશ્ચિત છે એટલા માટે આપણી વાસના ટળવીએ શક્ય છે તો આ ઉપાય શ્રીજી મહારાજે આપણને બતાવેલા છે કે આપણે વાસના છે એમ પહેલાં પહેલાં તો અંતર્દ્રષ્ટિ કરવાની અને અંતરદ્રષ્ટિ કરી અને પછી એ વાસના ટાળવી છે એના માટે જે આત્મવિચાર મહિમાનો વિચાર આત્મવિચારની વિશેષ વાતો આગળ પ્રથમનો વીસમુન બધા વચનાઓમાં જે આત્મવિચારનો જ આખું વચનામૃત છે એની અંદર આપણે વિશેષ કરીશું પણ મુખ્ય તો શ્રીજી મહારાજ પોતાને આત્મા માનવું બ્રહ્મ માનવું અક્ષર માની અને ભગવાનનો મહિમા સમજવાનો અને સત્પુરુષનો સમાગમ દ્વારા આ બધું સિદ્ધ થાય છે એ જો આપણે મનની અંદર રાખીએ સત્પુરુષની અંદર મન કર્મ વચને જોડાઈ જઈએ એમના જ દર્શન એમની જ વાતો અને એમના જ પ્રસંગોનું મનન ચિંતન આ બધું જો કરતા જઈશું તો ધીરે ધીરે આ જગતની વાસના એ ક્ષીણ થતી જાય છે અને નિર્પુણ પણ થતી હોય છે તો એવો મહારાજે પોતે અહીંયા ઉપાય બતાવ્યો અને એકાંતિક ભક્ત પણ એને જ કીધો કે ભગવાન વિના બીજી કોઈ જ વાસના ન હોય અને પોતાને ભ્રમરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય એ એકાંતિક ભક્ત છે એ એકાંતિક ધર્મ એ પ્રવર્તન માટે જે શ્રીજી મહારાજ આવ્યા એવો એકાંતિક ધર્મ એ આપણને શ્રીજી મહારાજ અહીંયા બતાવ્યો અને આપણને આ સત્પુરુષ થકી સિદ્ધ થાય એ જ એમના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જાય ઇતિવચનામૃતમ ગઢડા પ્રથમનું અગિયારમું વચનામૃત થયું